વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ વિષય કમ્પ્યુટર. તો વિષય કમ્પ્યુટરની અંદર આપણે આજે શીખીશું ચેપ્ટર નંબર 4, એડવાન્સ ફ્યુચર ઓફ એમએસ વર્ડ 4 વિશે ભણીશું. અહીંયા તમને આપેલું છે પેજ બોર્ડર્સ. તો પેજ બોર્ડર્સ કોને કહેવાય, બરાબર? પેજ બોર્ડર્સનો મતલબ થાય છે કોઈ પણ પત્તાની ફરતે તમારે લગાવેલી બોર્ડર. તો ચલો જોઈએ પેજ બોર્ડર એ શું છે. તો પેજ બોર્ડર એ ડોક્યુમેન્ટને આકર્ષક અને કલરફુલ બનાવવા માટે એમએસ વર્ડમાં આપવામાં આવેલ મહત્ત્વની સુવિધા છે. આ વિકલ્પના ઉપયોગથી આપણે ડોક્યુમેન્ટની ફરતે કલરફુલ બોર્ડર આપી શકાય છે, બરાબર? પેજ બોર્ડર શું છે? તો કે એ વિકલ્પના ઉપયોગથી આપણે શું કરી શકીએ છીએ, તો કમ્પ્યુટરની અંદર આપણે ડોક્યુમેન્ટની ફરતે કલરફુલ બોર્ડર આપી શકીએ છીએ. પછી અહીંયા તમને એના આધારે આપેલું છે નંબર 1, પેજ લેઆઉટ મેનુમાં પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપમાં પેજ બોર્ડર વિકલ્પ પર ક્લિક કરો. હવે આપણે પેજ બોર્ડર કરવું હોય તો કઈ રીતે કરી શકાય, તો અહીંયા આપણને હોમ મેનુની અંદર આપેલું છે, ઇન્સર્ટ મેનુ આપેલું છે, પછી આપણને પેજ લેઆઉટ મેનુ આપેલું છે. ત્રીજા નંબરના મેનુ પર જશો એટલે તેની અંદર પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપ હશે, તેની અંદર જઈ અને પેજ બોર્ડર વિકલ્પ પર ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા આપણને સૌથી પહેલાં જવાનું છે અહીંયા, બરાબર? તેની અંદર જશું એટલે આપણને પેજ બેકગ્રાઉન્ડ ગ્રુપ ઓપન થશે, બરાબર? તો એની અંદર આપણે જઈશું પેજ બોર્ડર, બરાબર? તો પેજ બોર્ડર ઉપર વિકલ્પ પર ક્લિક કરીશું. બીજા નંબર પર પેજ બોર્ડર વિકલ્પ પર ક્લિક કરવાથી બોર્ડર એન્ડ શેડિંગ ડાયલોગ બોક્સ ઓપન થશે, બરાબર? શેડિંગ એટલે કે કેવા પ્રકારની તમારે તેમાં શેડ આપવી છે, તો તેના માટેનું એક ડાયલોગ બોક્સ ઓપન થશે. મનપસંદ બોર્ડરને સિલેક્ટ કરવાની છે, બરાબર? તમને એવું થાય કે મારે આ બોર્ડર રાખવી છે, અહીંયા તમને નમૂના પ્રમાણે આપેલું છે, તેમાંથી તમે કોઈ પણ બોર્ડર સિલેક્ટ કરી શકો છો. બોર્ડરની સ્ટાઇલ, કલર, વિડ્થ સિલેક્ટ કરો, બરાબર? એના આધારે તેની કલર્સ, તેની સ્ટાઇલ અને વિડ્થ સિલેક્ટ કરવાની છે. અહીંયા આપેલું છે ચોથા નંબર પર શેડિંગ ટેબ પર ક્લિક કરી જરૂરી વિકલ્પ સિલેક્ટ કરો, બરાબર? અહીંયા તમને શેડિંગ ટેબ આપેલું છે, તેના પર ક્લિક કરી અને જરૂરી માહિતી છે એ સિલેક્ટ કરવાની છે. પછી તમારે 5 નંબરની સ્થિતિમાં ઓકે બટન પર ક્લિક કરવાનું છે, બરાબર? હવે તમે અહીંયા જોઈ શકો છો, આઈ લવ યુ મમ્મી નોટ ઓનલી ફોર વોટ યોર બટ ફોર વોટ આઈ એમ વેન વિથ યુ. આઈ લવ યુ મમ્મી નોટ ઓનલી ફોર વોટ યુ હેવ મેડ યોર સેલ્ફ બટ ફોર વોટ યુ આર મેકિંગ ઓફ મી, બરાબર? અહીંયા મમ્મી વિશેનું સરસ મજાનું થોડીક લીટી લખેલી છે, તો તેના ફરતી કઈ રીતે બોર્ડર આપવી, બરાબર? તો અહીંયા આપણને અલગ અલગ બોર્ડર લીધેલી દેખાઈ રહી છે, બરાબર? ફરતે વાદળી કલરની બોર્ડર છે, તો આ એક પ્રકારની પેજ બોર્ડર છે. તો આવી રીતે આપણે અલગ અલગ પેજ બોર્ડર લઈ શકીએ છીએ. હવે અહીંયા આપેલું છે એમએસ વર્ડમાં ટેબલ બનાવવું. તો એમએસ વર્ડમાં માહિતીને વ્યવસ્થિત સ્વરૂપે દર્શાવવા માટે આડી હરોળ જેને રો કહેવાય અને ઊભી હરોળ જેને કોલમ કહેવાય, તો આડી હરોળ અને ઊભી હરોળ ધરાવતું ટેબલ બનાવી શકાય, તેમજ બનાવેલ ટેબલમાં સુધારા વધારા કરી શકાય છે. તો એના માટે શું કરવું, બરાબર? કોઈપણ માહિતીને આપણે વ્યવસ્થિત રીતે દર્શાવવી હોય રો કલમ, બરાબર, રો કે કોલમમાં, એટલે કે આડી કે ઊભી હરોળમાં જ્યારે દર્શાવવી હોય ત્યારે આપણે શું કરવું, તો રિબન પર ઇન્સર્ટ ટેબ પર ક્લિક કરો, બરાબર? તો અહીંયા તમને મેનુ આપેલું છે, તો રિબન પર જશો એટલે શું આવશે, ઇન્સર્ટ મેનુ જે અહીંયા આપેલું છે તેના ઉપર જશો એટલે ટેબલ વિકલ્પ પર ક્લિક કરો. રોની સંખ્યા અને કોલમની સંખ્યાને સિલેક્ટ કરો, બરાબર? અહીંયા તમને સંખ્યા આપેલી છે, એમાંથી તમારે સિલેક્ટ કરવાની છે. એક્ઝામ્પલ તરીકે 5 કોલમ અને 4 રો, બરાબર? એટલે કે આડી લાઇન 4 અને ઊભી લાઇન 5, બરાબર? તમે દર્શાવ્યા મુજબનું ટેબલ જોવા મળશે. તો અહીંયા જે ટેબલ બને છે એ રીતનું તમને અહીંયા ટેબલ જોવા મળશે. એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવું. હવે જ્યારે એમએસ વર્ડની અંદર તમારે ડોક્યુમેન્ટને પ્રિન્ટ કરવું હોય, તો એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટની કાગળ પર પ્રિન્ટ કાઢવા માટે મહત્ત્વની સુવિધા આપવામાં આવી છે. ડોક્યુમેન્ટની કાગળ પર પ્રિન્ટ કાઢવી એટલે સોફ્ટ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતર કરવું, બરાબર? જ્યારે એમએસ વર્ડમાં તમે ડોક્યુમેન્ટની કાગળ પર પ્રિન્ટ કાઢવા માટેની મહત્ત્વની સુવિધા આપેલી છે,
તો શું આપેલી છે? તો ડોક્યુમેન્ટની કાગળ પર પ્રિન્ટ કાઢવી એટલે શું થશે? સોફ્ટ કોપીનું હાર્ડ કોપીમાં રૂપાંતર કરવું. ડોક્યુમેન્ટની કાગળ પર પ્રિન્ટ કાઢતા પહેલાં હંમેશા પ્રિન્ટ પ્રિવ્યૂ ચેક કરવું જોઈએ. પ્રિન્ટ પ્રિવ્યૂ આપણને માર્જિન, સાઇઝ વગેરે સેટ કરવા માટે ઉપયોગી છે. પ્રિન્ટ પ્રિવ્યૂ આપણને ચોક્કસ માહિતી આપે છે કે પ્રિન્ટ કાગળ પર કેવી દેખાશે. હવે આપણને પ્રિન્ટ છે તે કાગળ પર કેવી દેખાશે, પ્રિન્ટ પ્રિવ્યૂ કઈ રીતે ઉપયોગમાં લેવાય, તો સૌથી પહેલાં આપણને અહીંયા આપેલું છે ઓફિસ બટન. સૌથી પહેલાં ઓફિસ બટન પર ક્લિક કરો. તમને એક મેનુ જોવા મળશે પ્રિન્ટ, બરાબર? તો અહીંયા મેનુ દેખાઈ રહ્યો છે. પ્રિન્ટ પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરશો એટલે એક સબ મેનુ જોવા મળશે, બરાબર? તેમાં પ્રિન્ટ પ્રિવ્યૂ ઉપર વિકલ્પ કરો, બરાબર? અહીંયા ક્લિક કરો. ચોથા નંબર પર આપેલું છે પ્રિન્ટ પ્રિવ્યૂ જોયા પછી ડોક્યુમેન્ટ બધી જ પરફેક્ટ હોય તો પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો. હવે તમે અહીંયા પ્રિન્ટ પ્રિવ્યૂ જોયા પછી જો ડોક્યુમેન્ટ બધી જ રીતે પરફેક્ટ હોય તો જ આ પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરવું. હવે અહીંયા પ્રિન્ટ નામનું ડાયલોગ્સ બોક્સ જોવા મળશે, બરાબર? તો એ ડાયલોગ્સ બોક્સ ઓપન થશે. હવે અહીંયા છ નંબર આપેલું છે, અહીં તમે ડોક્યુમેન્ટની કેટલી પ્રિન્ટ કાઢવી છે તે પણ નક્કી કરી શકો છો. પછી સાત નંબરમાં ઓકે બટન પર ક્લિક કરો, બરાબર? તમારી પ્રિન્ટની કેટલી કોપી કરવી છે એ પણ તમે અહીંયા નક્કી કરી શકો છો, બરાબર? પછી તમારે ઓકે પર ક્લિક કરવાનું છે. પછી આપેલું છે એમએસ વર્ડમાં ડ્રોપ કેપનો ઉપયોગ, બરાબર? હવે આ વિકલ્પના ઉપયોગથી ચાલુ પેરેગ્રાફનો પ્રથમ અક્ષર ડ્રોપ કેપિટલ તરીકે દેખાય છે. લાઇન્સ ટુ ડ્રોપમાં જેટલી લાઇન સુધી અક્ષરને ડ્રોપ તરીકે દર્શાવવો હોય તે અંક લખવો. દાખલા તરીકે ગોડ ઇઝ ગ્રેટ. અહીંયા તમને પહેલા નંબર પર આપેલું છે સૌ પ્રથમ ટેક્સ્ટ લખો, દાખલા તરીકે ગોડ ઇઝ ગ્રેટ. બીજા નંબર પર શું લખવાનું? તો કે રિબન પર ઇન્સર્ટ ટેબ ક્લિક કરો, બરાબર? બીજા નંબર પર ક્લિક કરવાનું છે. શેમાં કરવાનું છે? તો કે ઇન્સર્ટ પર. ત્રીજા નંબર પર આપેલું છે ડ્રોપ કેપ, બરાબર? તો જે અહીંયા આપેલો દેખાઈ રહ્યો છે તેને કહેવાય ડ્રોપ કેપ, બરાબર? તો ડ્રોપ કેપ વિકલ્પ પર ક્લિક કરો. બાજુમાં દર્શાવ્યા મુજબ એક મેનુ ઓપન થશે, બરાબર? તો અહીંયા તમને દેખાઈ રહ્યા છે એટલા મેનુ ઓપન થશે. હવે તેમાં ડ્રોપ કેપ ઓપ્શન છે, બરાબર? તો અહીંયા તમને આપેલો છે ડ્રોપ કેપ ઓપ્શન, બરાબર? તો ડ્રોપ કેપ ઓપ્શન પર ક્લિક કરો. તમને નીચે દર્શાવ્યા મુજબ એક ડાયલોગ્સ બોક્સ જોવા મળશે જે અહીંયા આપેલું છે, જેને આપણે ગોડ ઇઝ ગ્રેટ, બરાબર? તો જેનો જી કેવો હશે? કેપિટલ, બરાબર? અને કેવો હશે? મોટી સાઇઝમાં. હવે ડ્રોપ કેપ આપેલું છે, અહીંયા આપણે તેને જોઈ શકીએ છીએ. હવે આપણને અહીંયા આપેલું છે એક્સરસાઇઝ, તો ચિત્ર ઓળખી નામ લખો. તો સૌથી પહેલું ચિત્ર શેનું છે? તો ચિત્ર છે, અહીંયા આપણને નામ સહિત આપેલું છે, ચિત્ર છે ક્લિપ આર્ટ, બરાબર? તો અલગ અલગ આર્ટ છે. બીજા નંબરનું ચિત્ર આપેલું છે, તો એ ચિત્ર શેનું છે, બરાબર? તો અહીંયા આપેલું ચિત્ર છે તે વર્ડ આર્ટ ચિત્ર છે. ત્રીજા નંબરનું ચિત્ર આપેલું છે, જે શેનું ચિત્ર છે? તો કે તે પ્રિન્ટનું ચિત્ર છે. પછી અહીંયા તમને આપેલું છે ડ્રોપ કેપ, બરાબર? તો ડ્રોપ કેપનું ચિત્ર આપેલું છે, બરાબર? તો આ ચિત્રને કહેવાય ડ્રોપ કેપ, બરાબર? સૌથી પહેલું ક્લિપ આર્ટ આપેલું છે, બીજું વર્ડ આર્ટ, ત્રીજા નંબરનું જે આ ચિત્ર દેખાઈ રહ્યું છે જેમાં નાના મોટા ચાર બોક્સ જેવું આપણને અહીંયા દેખાય છે તે છે પ્રિન્ટ, અને પછી આપેલું છે ડ્રોપ કેપ. હવે અહીંયા આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. સૌથી પહેલું આપેલું છે ખાલી જગ્યા વિકલ્પના ઉપયોગથી ડોક્યુમેન્ટ ફરતે કલરફુલ બોર્ડર આપી શકાય છે. તો બાળમિત્રો વર્ડ આર્ટ આવશે, ક્લિપ આર્ટ આવશે કે પેજ બોર્ડર આવશે? તો શું આવશે? તો કે પેજ બોર્ડર વિકલ્પના માધ્યમથી તેના ઉપયોગથી આપણે ડોક્યુમેન્ટની ફરતે બોર્ડર કરીએ છીએ, તો એમાં આવશે સી વિકલ્પ, પેજ બોર્ડર. પછી આપણને આપેલું છે પેજ બોર્ડર વિકલ્પ ખાલી જગ્યા મેનુમાં આવેલ છે, હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ, સી વિકલ્પ આવશે. પછી આપેલું છે ત્રીજા નંબર પર આડી હરોળ એટલે ખાલી જગ્યા. તો આપણે શીખ્યા હતા આડી હરોળને રો કહેવાય, ઊભી હરોળને કોલમ કહેવાય,
તો અહીંયા આ ડિહરોળ આપેલું છે તો રો કોલમ કે ટેબલ આવશે તો આવશે રો. ચોથા નંબર પર આપેલું છે ઊભી હરોળ એટલે ખાલી જગ્યા, તો ઊભી હરોળ એટલે રો થશે, કોલમ થશે કે ટેબલ થશે તો થશે બી બરાબર, એટલે કે કોલમ આવશે. શું આવશે? કોલમ, કેમ કે ઊભી હરોળ હોય તેને કહેવાય કોલમ. હવે તમને અહીંયા આપેલું છે પાંચ નંબર, ટેબલ વિકલ્પ ખાલી જગ્યા મેનુમાં આવેલ છે, એ હોમ, બી ઇન્સર્ટ કે સી પેજ લેઆઉટ, તો આવશે ઇન્સર્ટ, કેમ કે ટેબલ વિકલ્પ છે તે બી એટલે કે ઇન્સર્ટ મેનુમાં આવેલ છે, તો આપણે તેમાં લખી દઈએ બી ઇન્સર્ટ. પછી આપેલું છે છ નંબર, કાગળ પર પ્રિન્ટ એટલે ખાલી જગ્યા, તો કાગળ પર પ્રિન્ટ કાઢવી એટલે શું? સોફ્ટ કોપી, હાર્ડ કોપી કે વેસ્ટ કોપી, તો અહીંયા આપણને વિકલ્પ આપેલા છે તો તેના માધ્યમેથી આવશે એ વિકલ્પ, સોફ્ટ કોપી, કેમ કે કાગળ પર પ્રિન્ટ કાઢવી એટલે થશે સોફ્ટ કોપી. હવે તમને અહીંયા સાત નંબર આપેલું છે, કમ્પ્યુટરમાં જ રહેલ તૈયાર ડોક્યુમેન્ટ એટલે ખાલી જગ્યા, તો બાળ મિત્રો કમ્પ્યુટરમાં જ રહેલ તૈયાર ડોક્યુમેન્ટ એટલે શું? તો આપણે ભણ્યા હતા કે હાર્ડ કોપી કહેવાય, કારણ કે સોફ્ટ કોપીમાંથી હાર્ડ કોપી બને છે બરાબર, તો કમ્પ્યુટરમાં જે રહેલ તૈયાર ડોક્યુમેન્ટ થઈ જાય છે તેને હાર્ડ કોપી કહે છે. આઠ નંબર, ડોક્યુમેન્ટને કાગળ પર પ્રિન્ટ કાઢતા પહેલાં હંમેશા ખાલી જગ્યા ચેક કરવું જોઈએ, તો આપણે ડોક્યુમેન્ટને જ્યારે કાગળ પર પ્રિન્ટ કાઢીએ છીએ તે પહેલાં આપણે શું ચેક કરવું પડે છે? તો કે પ્રિન્ટ પ્રિવ્યૂ ચેક કરવું પડે છે બરાબર, શું ચેક કરવું પડે છે? તો કે પ્રિન્ટ પ્રિવ્યૂ ચેક કરવું પડે છે. પછી આપેલું છે નવ નંબર, ખાલી જગ્યા આપણને માહિતી આપે છે કે પ્રિન્ટ કાગળ પર કેવી દેખાશે બરાબર. હવે અહીંયા ઓપ્શન આપેલા છે પેજ સેટઅપ, પ્રિન્ટ પ્રિવ્યૂ કે પ્રિન્ટ રિવ્યૂ બરાબર, તો આપણને માહિતી આપે છે પ્રિન્ટ કાગળ પર કેવી દેખાશે, તો જવાબ શું આવશે? એ, બી કે સી? તો આવશે બી એટલે કે પ્રિન્ટ પ્રિવ્યૂ આવશે, તો આપણે અહીંયા ઓપ્શન બી લખી દઈએ. દસ નંબર આપેલું છે, ખાલી જગ્યા બટન પર ક્લિક કરવાથી પ્રિન્ટ વિકલ્પ જોવા મળે છે, તો કયો વિકલ્પ જોવા મળે છે? હોમ, ઓફિસ કે સ્કૂલ બરાબર, તો કયું બટન પર આવે છે? તો બટન પર ક્લિક કરવાથી પ્રિન્ટ વિકલ્પ મળે, તો કે ઓફિસ બટન પર ક્લિક કરવાથી પ્રિન્ટ વિકલ્પ જોવા મળે છે. પ્રશ્ન નંબર અગિયાર, શું ડોક્યુમેન્ટની એક કરતાં વધારે પ્રિન્ટ કાઢી શકાય? તો હા, આપણે જેટલી પણ પ્રિન્ટ કાઢવી હોય તેટલી આપણે સિલેક્ટ કરવાના હોય છે બરાબર, જેટલા નંબરની પ્રિન્ટ આપણે કાઢવી હોય એટલી વાર આપણે પ્રિન્ટને અંક દર્શાવવાના હોય છે બરાબર, જે વિશે આપણે શીખી ગયા છીએ. કેટલી પ્રિન્ટ કાઢવી છે તે ડોક્યુમેન્ટ પર નક્કી કરવાનું હોય છે, તો અહીંયા આવશે હા, કારણ કે ડોક્યુમેન્ટ પર એક કરતાં વધારે પ્રિન્ટ કાઢી શકાય. પછી આપેલું છે બાર નંબર, ગોડ ઇઝ ગ્રેટ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો શેનું ઉદાહરણ છે? વર્ડ આર્ટ, ક્લિપ આર્ટ કે ડ્રોપ કેપ? તો ગોડ ઇઝ ગ્રેટ એ ડ્રોપ કેપનું ઉદાહરણ છે. હવે બાળમિત્રો અહીંયા તમને ઓએમઆર સીટ આપી છે, એ કઈ રીતે ભરવાની છે? તો સૌથી પહેલાં આપણે અહીંયા વિકલ્પ બાર નંબરનો વિકલ્પ, જેમાં વિકલ્પ સી આવે છે ડ્રોપ કેપ, તો અહીંયા બાર નંબરના વિકલ્પમાં સી ઉપર ટિક કરીએ. પછી અગિયાર નંબરમાં આપેલું છે હા એટલે કે એ ઉપર છે, તો અહીંયા અગિયાર નંબરમાં પણ એ રીતે એ ઉપર, અગિયારમાં એ ઉપર ગોળ કરી દે. એવી રીતે આપણે એકથી બારે બાર જે ઓએમઆર આપેલા છે એ ઓએમઆર સીટ ભરવાની છે, જે વિકલ્પ આવે છે એ અહીંયા ગોળ મીંડું કરી અને પેન્સિલથી કાટું કરવાનું છે. પછી અહીંયા આપેલું છે સ્પેલિંગ લખો બરાબર, તો અહીંયા આપેલું છે કટ, તો કટનો સ્પેલિંગ થશે સી યુ ટી. પછી અહીંયા આપેલું છે સેવ, તો સેવનો સ્પેલિંગ થશે એસ એ વી ઈ. પછી અહીંયા આપેલું છે કોપી, કોપીનો સ્પેલિંગ થશે સી ઓ પી વાય બરાબર. કોઈ પણ વસ્તુની નકલ કરવી હોય તેને કહેવાય કોપી બરાબર, તમારે કોઈ પણ વસ્તુની કોપી કરી લઈ જવી હોય તો કોપી થઈ શકે, તો એના માટેનો સ્પેલિંગ છે સી ઓ પી વાય. પછી અહીંયા આપેલું છે ફોર્મેટ બરાબર, તો ફોર્મેટ માટેનો સ્પેલિંગ છે એફ ઓ આર એમ એ ટી બરાબર, ફોર્મેટ. પછી આપેલું છે અહીંયા પેસ્ટ બરાબર, તો પેસ્ટનો સ્પેલિંગ થશે પી એ એસ ટી ઈ બરાબર, પેસ્ટ. પછી અહીંયા તમને આપેલું છે સિલેક્ટ બરાબર, તો સિલેક્ટનો સ્પેલિંગ થશે એસ ઈ એલ ઈ
સી ટી. પછી અહીંયા તમને આપેલું છે હોમ, તો હોમનો સ્પેલિંગ થશે એચ ઓ એમ ઈ. કોઈપણનો સ્પેલિંગ લખતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, બરાબર. તો હોમનો સ્પેલિંગ આવશે એચ ઓ એમ ઈ. પછી અહીંયા તમને આપેલું છે લેફ્ટ, તો લેફ્ટનો સ્પેલિંગ શું થશે એલ ઈ એફ ટી, બરાબર. એલ ઈ એફ ટી, બરાબર. લેફ્ટ એટલે થશે ડાબું. હવે અહીંયા તમને આપેલું છે ટેક્સ્ટનો સ્પેલિંગ, બરાબર. એટલે કે કોઈપણ લખાણ તમે જ્યારે લખો છો તેને કહેવાય ટેક્સ્ટ, બરાબર. એટલે કે લખવું, તો આપણે અહીંયા ટેક્સ્ટનો સ્પેલિંગ બનશે ટી ઈ એક્સ અને ટી, બરાબર, ટેક્સ્ટ. પછી અહીંયા આપેલું છે રાઇટ, તો રાઇટનો સ્પેલિંગ થશે આર આઈ જી એચ ટી, બરાબર, રાઇટ. લેફ્ટ બાજુ લખાણ લખી શકો, રાઇટ બાજુ પણ લખી શકો. આવું આપણે આપણી કમ્પ્યુટરની ચોપડીમાં ભણી ગયા, તો લેફ્ટ એટલે ડાબું અને રાઇટ એટલે જમણું. પછી આપેલું છે ફાઇન્ડ, તો ફાઇન્ડ એટલે થશે શોધવું, તો અહીંયા ફાઇન્ડનો સ્પેલિંગ બનશે એફ આઈ એન ડી, ફાઇન્ડ. પછી આપેલું છે સેન્ટર, બરાબર. તો આપણે શીખ્યા હતા કે વચ્ચે જ્યારે કોઈપણ લખાણને તમારે મૂકવું હોય તો તેને કહેવાય સેન્ટર, જેનો સ્પેલિંગ થશે સી ઈ એન ટી ઈ આર, એટલે કે સેન્ટર. પછી અહીંયા તમને આપેલું છે રિપ્લેસ, બરાબર. તો રિપ્લેસ એટલે કે બદલવું, તો આપણે અહીંયા રિબન રિપ્લેસ આપેલું છે, તો અહીંયા આપણે રિપ્લેસનું સ્પેલિંગ લખીશું, તો આર ઈ પી એલ એ સી ઈ, રિપ્લેસનું સ્પેલિંગ આવશે. પછી આપેલું છે ક્લિપ આર્ટ, તો ક્લિપ આર્ટ કઈ રીતે આવશે સી એલ આઈ એ આર ટી, જેમાં ક્લિપ આર્ટમાં સી અને એ બંને કેવા આવશે કેપિટલ આવશે. પછી આપણને આપેલું છે રિબન, બરાબર. તો અહીંયા આપણને આપેલું છે રિબન, તો આર આઈ ડબલ બી ઓ એન. પછી આપેલું છે વડાર, તો વડાર કેવી રીતે આવશે, તો કે ડબલ્યુ ઓ આર ટી એ આર ટી, વર્ડ આર્ટમાં જે એ આવે છે એ પણ કેવું આવશે કેપિટલ આવશે, વર્ડ આર્ટ. પછી આપેલું છે અંડુ, બરાબર. તો હવે આપણે અહીંયા આપેલું છે અંડુ, તો અંડુમાં શું આવશે, તો યુ એન ડી ઓ, તો આપણે અહીંયા લખી દઈએ યુ એન ડી ઓ, એટલે થઈ જશે અંડુ. પછી આપેલું છે પેજ, તો પેજને આપણે કઈ રીતે લખી શકીએ, તો કે પી એ જી ઈ, એટલે થઈ જશે પેજનું સ્પેલિંગ. હવે આપણને અહીંયા કહ્યું છે રીડુ, તો રીડુનું સ્પેલિંગ આવશે આર ઈ ડી ઓ, એટલે રીડુ. પછી અહીંયા તમને આપેલું છે બોર્ડર, તો બોર્ડરનો સ્પેલિંગ આવશે બી ઓ આર ડી ઈ આર, એટલે થશે બોર્ડર. હવે તમને અહીંયા આપેલો છે ઓપનનો સ્પેલિંગ, તો ઓપનમાં થશે ઓ પી ઈ એન, એટલે થશે ઓપન. પછી આપેલું છે પ્રિન્ટ, તો આપણે પ્રિન્ટનો સ્પેલિંગ આવશે પી આર આઈ એન ટી, એટલે થશે પ્રિન્ટ. તો આપણે ફરી એકવાર જોઈ લઈએ સ્પેલિંગ, તો કટનો સ્પેલિંગ આવશે સી યુ ટી, એટલે કટ. સેવનો સ્પેલિંગ આવશે એસ એ વી ઈ, એટલે સેવ. કોપીનો સ્પેલિંગ આવશે સી ઓ પી વાય, એટલે કોપી. ફોર્મેટનો આવશે એફ ઓ આર એમ એ ટી. પેસ્ટનો આવશે પી એ એસ ટી ઈ. સિલેક્ટનો આવશે એસ ઈ એલ ઈ સી ટી. હોમનું આવશે એચ ઓ એમ ઈ. અને લેફ્ટનો આવશે એલ ઈ એફ ટી. પછી ટેક્સ્ટનો આવશે ટી ઈ એક્સ ટી. રાઇટનો આવશે આર આઈ જી એચ ટી. પછી આપેલું છે ફાઇન એફ આઈ એન ડી. સેન્ટરનો આવશે સી ઈ એન ટી ઈ આર. પછી આપેલું છે રિપ્લેસ,
રિપ્લેસ નો સ્પેલિંગ આવશે આર ઈ પી એલ એસ સી ઈ, ક્લિપ આર્ટ નો આવશે સી એલ આઈ એ આર ટી, પછી રિબન આપેલું છે તો રિબન નો આવશે આર આઈ ડબલ બી ઓ એન, વર્ડ આર્ટ આપેલું છે જેનો આવશે ડબલ્યુ ઓ આર ડી એ આર ટી, અંડું આપેલું છે યુ એન ડી ઓ એટલે થશે અંડું, અને આપેલું છે પેજ તો થશે પી એ જી ઈ, પછી આપેલું છે રીડું તો તેનો સ્પેલિંગ થશે આર ઈ ડી ઓ, બોર્ડર આપેલું છે જેનું સ્પેલિંગ થશે બી ઓ આર ડી ઈ આર, પછી ઓપન આપેલું છે જેનું સ્પેલિંગ થશે ઓ પી ઈ એન એટલે ઓપન, ને પી આર આઈ એન ટી એટલે પ્રિન્ટ. તો બાળમિત્રો આજે સરસ મજાના આપણે સ્પેલિંગ તેમજ વર્ડ આર્ટ વિશે શીખ્યા. આગળના વિડીયોમાં પણ નવા વિડીયો સાથે ફરી મળીશું. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.